તો આ જોને કેટલા વાગી ગયા, હજી ઓલું મેહુલ્યો આવ્યો નહીં મારા સંગીતાને લઈને. આવશે હવે, તને બહુ ઉતાવળ પછી. તો કેટલાય દી પછી આવે છે તો હોશ તો હોય જ ને. મેહુલ ગાડીમાં કે પંચર પંચર પડ્યું છે, ગરમી બહુ છે ને. આમે છે ને તમને તો કાંઈ હોશ જ નથી, કાંઈ દેખાતું નથી તમારા મોઢા પર. હા બા આવી ગયા આવી ગયા આવી, આવ મારી દીકરી આવ આવ તમારી દીકરી. પપ્પા આવ બેટા, બેસને મેં બેસને, આવી જા ને. આવ બેટા મજામાં. અરે બા સાચું કહું કેટલા દિવસથી છે ને ઘરે આવવાનું મન હતું પણ સંજોગ જ નહોતો બેસતો ને. અને આજે આજે મેહુલ લેવા આવ્યો ને તો અંદરથી જે હરખ હતો જાણે હું પહેલી વાર પિયર આવતી હોય ને એટલો હરખ હતો. અરે હમણાં 8-10 દિવસ પહેલાં તો તું આવી ને. પપ્પા 10 દિવસ લ્યો, 10 દિવસ પહેલાં આવી હતી અને હવે છે ને આ 2-5 દિવસ અહીંયા જ રહેવાની છું. કેમ પૂછો પૂછો કેમ ભાઈ? આ તમારા જમાઈ બિઝનેસ ટૂર પર બહાર ગયા છે. સારું સારું બેટા, બસ હવે તું રહીશ ને, મને એટલું ગમશે ને. અરે બા આ તમારા પ્રેમના લીધે જ છે ને હું થોડા થોડા દિવસથી અહીંયા આવી જાઉં છું. ચાલો હા, હવે હું બહુ થાકી ગઈ છું, મસ્ત મજાનો આરામ કરું. હા બેટા. આ છે ને એટલે હું તને ના પાડતો, અહીંયા આવી રહે ને આરામ કરવા જેવું છે. નથી ઘરના કોઈ કામમાં એ હાથ બટાવતી, નથી કોની સાથે કઈ સરખી રીતે વાત કરતી. અરે પણ દીકરી પિયર આવે તો આરામ કરવા તો આવે, બિચારી સાસરીમાં તો કર્યા કરતી હોય. પિયર આવે એનું માપ હોય, કાંઈ પિયરમાં પડી ન રહેવાનું હોય પછી. હે ભગવાન, એનું ઘર સંભાળવાનું હોય. બસ પપ્પા રિલેક્સ. બિચારી એટલે આવે જ કે જમાઈ નથી ત્યાં, મોઢું તો બસ ચડેલું જોઈ. દીકરી આવે ને તો એ ગમે જ નહીં એને. જો બસ મમ્મી હવે તમે કામ કરવા જાઓ. તમે ક્યાંથી આ તમે મારી દીકરી ભેગી થઈ જાઓ છો ને પછી મારી કોઈ વાત માનતા નથી તમે. કેદી ન માની, તમે જે વસ્તુ કહો એ તરત તો હાથમાં આપું છું. અને હવે 5 દી રોકાવાની છે ને, જોજો તમે કહેજો વસ્તુ ન હાથમાં આવે ને તો કહેજો મને. એ 5 દી રોકાય ને એમાં તો છે ને વહુને ભૂલી જાશો અને દીકરીને છે ને એના પાણા કરશો, એની વાયણ વાયર દોડશો તો. અને ઘર આપણું સંભાળે છે એ વહુની તો કદર નથી કરતી. એ વહુ તો કાયમ આપણી હારે જ છે, બિચારી દીકરી જ કોક દી આવતી હોય. તમે તો છે ને એ વાત છો, હું જાઉં છું. હા બેહો, હવાણ કરો હારી પીટે. મા દીકરી ગયા બહુની બાકી રહી ગઈ હોય. પપ્પા ચલ તું જમવાનું છે? હા હા ભૂખ લાગી છે એટલે બેનને પણ બોલાવી લે. હા હું બધાને બોલાવી લઉં ને જમવાનું કાઢું. ચાલ ચાલો બા જમવા બેસી જઈએ. ચાલો ને યાર હવે શું તમે પણ ચાલો. કેમ છો? બસ જો મજામાં. શું તૈયાર થતા હતા? બસ તૈયાર થઈને મંદિરે જવું હતું. હા હા ભાભી મંદિરે જાઉં, હું છે ને બહુ જ થાકીને આવી છું. એક કામ કરજો, હું 2-5 દિવસ રોકાવાની છું, તમે અને ભાઈ છે ને પેલા રૂમમાં શિફ્ટ થઈ જજો. એક વાત પૂછું રીચાબેન, તમે હમણાં 8-10 દિવસ પહેલા તો આવ્યા હતા તો અત્યારે અહીંયા પાછા કેમ? મને આ સવાલ છે ને બાપુજીએ પણ પૂછ્યો. પણ એમાં એવું છે ને તમારા નંદોઈ બિઝનેસ ટૂર પર ગયા છે, એકલી એકલી ઘરે શું કરું? તમને તો ખબર છે ને ભાભી મને એકલા એકલા મન નથી લાગતું. તો તમે ને ભાઈ હું જેમ મને છે ને આ જ રૂમમાં ઊંઘ આવે, કેમ કે લગ્ન પહેલાં આ રૂમ મારો હતો ને. હું ઘરમાં કોઈ પણ રૂમમાં જાઉં ને મને આ રૂમ જેટલી મજા નથી આવતી. અચ્છા કઈ નહીં, હું તમારા ભાઈને વાત કરીશ, જો એ હા પાડશે તો મને તો શું વાંધો હોય. ના 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 મારો ભાઈ ક્યારે ના પાડે જ નહીં, એને ખબર જ છે કે રીચાને આ રૂમ સિવાય. અને એમ પણ હું આટલા વખતથી આવું આ રૂમ સિવાય રોકાતી જ નથી ને. પણ તમે મહિનામાં 25 દિવસ અહીંયા હોય તો બેડરૂમ અમે થોડા શેર કરી શકીએ રીચાબેન, બીજું કંઈ જ નહીં સમજે. સાચી વાત છે પણ અત્યારે જાઓ તમે મંદિરે, હું અત્યારે આરામ કરવા માંગુ છું. અચ્છા એસી બગડી ગયું છે આ રૂમનું તો ચાલશે, પંખો કરી લઈશ. આને એમ લાગે છે કે લગ્ન કરીને આવી એટલે ઘર પર એનો હક. વાહ જા જા आ घर मारू हतुं ने मारू ज रहेशे। हूँ तो 5 नहीं 15 नहीं आ कोई महीनो हूँ तो कायम माटे अहींया ज रहूं। हे भगवान, मारा मम्मी पप्पाना घर जेवी मजा क्यांय नथी। जोने केवो गंदो रूम राखे छे। हूँ हती ने त्यारे मारो आ रूम केवो सरस। चलो सरस सरस मजानी ऑनलाइन शॉपिंग करिए। खबर नहीं हमारी ननंद 5-5 दिवस अहीं आवीने बेसी जाय छे। ना बेन दीकरी बधाना घरे आवे खुशी थाय, पण यार 5-5 दिवसे अने आवे नोय वांधो नहीं। बोलो बेडरूम शेयर करवो मने एक तो केम ओली महाराणी कोप भुवन में जन बैठी होय एम तो बाहर आवीने बेही गई। हां, હવે તમે મજા લઈ લ્યો। હવાર માં નાસ્તો કરીને ગયા નથી ને એટલે થયું છે। હું તમને કહીશ ને તો હમણાં તમારું મોઢું ચડી જાય। આ તમારી બેન આવી છે। હે, મારી બેન આવી? હે તો ખુશીની વાત છે। खुशीनी बात त्यारे कहवाय के जारे महीने 2 महीने 3 महीने एक बार 2 बार घरे आवे। आ 5-5 दिवसे बेन आवे जारे नो करवा बेसवानु होय। अरे नानी छे, एना बापाने घरे नो आवे तो क्या जाय। तमे केम हमता नथी? हूं मारा बापना घरे 5-5 दिवसे जाऊ तो हूं हारी लागू? तने जाऊ नो गमतो होय, तारा बापा तने नो हाचवता એટલે તું નો જાતી હોય। જોજે ને તમે તમારી બેન ના લીધે મારા બાપા લગી પહોંચતા ન નતર હાવ મજા નહીં આવે। આ કહી દઉં તમને। એટલે બાપાની વાત તો તે ચાલુ કરી, મેં કે બાપાનું નામે લીધું તું। અને આવે એનોય વાંધો નથી, પાછા મહારાણી ઓર્ડર થી કહે છે કે મારા લગન પહેલા આ જ રૂમ મારો હતો, તમે રૂમ ખાલી કરી દયો તો હુવાનું ક્યાં આપણે? ભલે ને બે દી હોતી આપણે હોલ માં ખાટલા નાખીને હોઈ જાવું। મારી માં સાચું જ કહેતી હતી, મારી માં મને સાચું જ કહેતી હતી કે રાધી તું છે ને ગોરમાં પૂજ કેવડા ત્રીજ રે बद्दू मैं काई कईरुज नहीं એટલે જો ભટકાણા આવા। એટલે તારો ભાઈ આવ્યો હોય તો મેં કોઈ દિવસ તને કીધું? મારો ભાઈ આવ્યો હોય તો મને કોઈ દિવસ કીધું નથી, પણ મારા ભાઈએ કે દિવસે કીધું કે માર તમાર બેડરૂમ માં હું છે એમ। તે એ થોડો કે આ ઘર ની દીકરી છે અને એ બેડરૂમ માં હુઈ હુઈને મોટી થઈ છે। મારું માથું પાકે, તમે અંદર જાઓ તમારી બેન પાસે। મને છેડો નહીં તમે અત્યારે, જાઓ તું હાલ। મને થાઉ? અરે હાલ ना, આપણે બે નારી બેન હવાણી કરશું। આવી ની તમે કરો ને। હા હા, હું અહીં બેઠી જાવ। ઠીક, બેસ। બોલો, મારા ઘરવાળાને તો મારું કઈ છે જ નહીં। બોલ, બેસ લે। ભગવાન, મળી દીકરીને? હા હો, આતે કોયા ખવડાવે છે? હા, તેજી ધરાણે છે ને। તો માને તો એવું જ હોય ને, અને દીકરીઓને એમ ન હોય કે માના હાથનો ખાવ। 10 दिन छेटू पड़ी गयु का तो केटला कलाक था ये तो गणो। हाँ, ये बात अशे हवे आ तारो मानो प्रेम छे ने એટલે જ છોકરી આ ઘરે ઘરે આવે છે। તો એ મમતા જ બોલાવી લાવે એને, બિચારી। એ તો સાસરે હોય ત્યારે તો એને કામ જ કરવાનું હોય, તો એને એમ ન થાય કે લાવ એક દી માને ત્યાં જાવ અને આપણે પ્રેમ નહીં કરી। વિચાર મારી બેન। आओ बेटा। बा हां बापूजी रिचा આવી છે ને? હા તો આજો। ક્યાં છે એ? ઈ છે ને, આવી તો છે પણ બિચારી ફાકી ફાકી આવી છે ને, ઘડી ખૂટી છે ઈ। અરે ના બા ના, મારા ભાઈને મળવા માટે સાચી હતી। જો તું ક્યારે આવી? તો મેં લેવા આવ્યો હતો મને। અરે તમને શું કહું, મને છે ને અહીંયા રહેવાનું ગમે વધારે ભાઈ, અને તમારા લોકોની એટલી યાદ આવે ને, મને એમ થાય કે હું ક્યારે મારા પિયર આવી જાઉં દોડીને। પણ ગાડી તો અહીંયા આવી તો મને ફોને નથી કરતી, હું વહેલો આવી જાત કે નહીં? ભાઈ, હું તમને સરપ્રાઈઝ આપવા માંગતી હતી। એક કામ છે, તું છે ને અહીંયા રહેવા જ આવી જા, આપણે જમાઈને છે ને આ બોલાવી દઈએ। સાચું બાપુજી? એ આ છે ને દાઢી બોલે, સાચું નથી કહેતા। ક્યાં છે? હસે છે, એમને નથી ગમતું તો હું આવું ને એટલે બાપુજીનું જ મોડું ચડેલું હોય છે, બાકી બધા હસતા હોય છે। બેટા, અહીંયા આવે ને તું, એને અમારી ના નથી હોતી, પણ આવવાનું એક પ્રમાણ હોવું જોઈએ। અને આવ્યા પછી તો અહીંયા જે જલસા કરે છે ને, કોઈને કામમાં મદદ કરતી નથી, એની ફરિયાદો ઉઠે છે અને મારે સાંભળવાની થતી હોય છે તારા ગયા પછી। બાપુજી, આપ પિયર માં કઈ દીકરી કામ કરે અને હું ક્યાં વધારે આવું છું આ મહિનામાં 2-5 દિવસ રોકાવા એ તો બધી દીકરીઓ આવતી હોય અને બાપુજી તમે આવી કેમ વાત કરો છો દીકરી સાસરિયામાં તો કામ કરતી જ હોય એને પિયરિયામાં તો થોડોક આરામ મળવો જોઈએ ને સાચા બેન પણ ખાટલેથી ખાટલે ન હોય કાઈ તો જણે આ તારી માએ ચડાવી દીધી ए मैं न चढ़ावी पर जो तू केस नहीं हाची ज बात छे एक 4 दी माटे बिचारी आवती होय तो ई आया पछि आराम न करे क्या करे हाची बात छे हो बा साचू को भाई ने आवन राज होती थी हवे छे रे मस्त मजा ने निंदर ले हवे तो हमारे हॉल में हुवानु छे ने हां भाई जारे आवे ने मारे बेडरूम नो कब्जो આપી દેવાનો અને અમારે બહાર હોવા જવાનું જો ભાઈ આપણા ઘરમાં ઘોડા બેડરૂમ છે પણ લગ્ન પહેલા એ મારો રૂમ હતો ને તો મને એ જ રૂમમાં મજા આવે છે અને હું અહીં આવું ને એટલે મને એ રૂમમાં છે ને મારી જે લગ્ન પહેલાની બધી યાદો હતી ને એ તાજા થાય છે ભાઈ એટલે હું છે ને હવે એ રૂમમાં જાઉં છું કાઈ વાંધો નહીં અમને તો ગમે ત્યાં સુવાનું ફાવે તને મજા આવી જોઈએ बस भाई तू मने जे ने આવી રીતે હસતો હસતો આવકારે ને મને બહુ મજા આવે છે એટલે જ ને મને અહીંથી જવાનું મન નથી થતું પણ પપ્પા જો ને મોડું બગાડીને બેઠા છે એ બધાને ભાઈ હા કરવાની હું તને જે દિવસે કહું ને કે અહીંયા નહીં આવતી તો તારે માનવાનું સારું ભાઈ એ તમે હવે થોડોક તો મૂડ ચેન્જ કરો તમારો દીકરી આવી છે તો બા તું જાવ છે અને નવું છે એ આવે છે એમાં જો મારા માટે તો નવું જ છે ए माने तो है ने दीकरीओ वाली जोई ई गमे त्यारे आवे ने गमे एटला दी रोकाई ने तो ई गमे ई वाली होय मने खबर छे पण आतर की होय ने ई नुकसानकारक होय ए बा हवे हूं हाथ मोडू धोई अने बेन आले बेहू हो हां जा जा फेर बदली फरो बेन ने भाई बे ए हारू हवे फरसे थोड़ा दी आवी होय दीकरी आ तू छे ने बहु मावडी रात मारे तने खबर छे ता नरन बा केम गया मैं नवा ते सीरो बनायो छे बेटा ये अंदर नी रूम में गई छे घड़ी आराम करवा आराम करे छे हां तो अबे हमने तो मने सीरो बनावानु कीधु के मने सीरो बो भावे तुम्हारा हाथ नो सीरो खाओ छे એટલે મે सीरो બનાવ્યો હા બેટા તે પ્રેમથી અને ભાવથી એના માટે सीरो બનાવ્યો કારણ કે એ તો નાનપણથી છે ને દર બીજે દિવસે કે બા तू तो सीरो ज न बनावे तू तो सीरो ज न बनावे ए अठवाडिया में 3 दी सीरो खाती थी पण आ से ने हमणा एनो भाई आव्यो ने એટલે ઈ ભાઈ હારે અંદરના રૂમ માં બેઠી હશે જા એને બોલાવ ને કાસે ને સીરા ડીસે ને અંદર ગઈ આવ ભાઈ બેન ખાહે સારું હું એવું જ કરું છું ડીસ એમને અંદર આપ હા બેટા જો બહુ કેટલી સમજુ છે આ ઈ આવી છે તો એને કેટલી ગમે છે જ્યારે એનું મોઢું આખું થાય છે તો તમારે એનો રાખવું જોઈએ ઘરમાં બધાય ખુશ છે એકવાર તું છે ને ગોવણી જગ્યાએ બેસીને જો પરાણે એને મોઢું હારું રાખવું પડે એનું મન જાણતું હોય આ ઘડીએ ઘડીએ પોતાના ઘરે બીજા કોઈ આવીને રાત ચલાવે ને એ કોઈ બાઈને ન ગમતું હોય આ તો તારી છોકરી છે ને એટલે તું એના વખાણ કર્યા કરશો એ છે ને તમને કોઈક દિવસ ટાઈમ મળે ને તો ખાલી વહુ અહીંયા બેઠા હોય ને તો એને પૂછજો કે બેટા તું પિયર જાય છે તો તારી ભાભીઓ ને તારી મમ્મી તને કેમ રાખે છે એટલે એ કહે છે એ બધી છોડીઓ છે ને પિયર જાય ને એટલે થોડોક આરામ કરતી હોય એ થોડુંક એને મજા આવે મને શીરો કરી દો ગરમ રોટલી ખવડાવો એને મન થાતું હોય આપણે બહુ છે ને ડાય છે અને એને બધું જ ભાન પડે છે કે પિયરમાં પડ્યું ન રહેવાય વર્ષમાં 1 કે 2 વખત વાર તહેવાર હોય ને તઈ જ જાય છે આમ વારે ઘડીએ આવી નથી રોકાઈ જતી એ બધાના સ્વભાવ અલગ અલગ હોય એને નહીં પિયરે બહુ ગમતું એને અહીંયા વધારે ગમતું હશે અને ઓલીને પિયર વધારે ગમતું હશે ક્યાં ખાતે એક વાત છે ને મારી ધ્યાનમાં રાખ આજે ને કાલે ઘરમાં જો કોઈ ડખો થયો ને તો આ મુદ્દાને લઈને થાય એટલું ધ્યાનમાં રાખજો હા હું જોઈ લઈશ દીકરી આવે કોક દી એ ન ગમે દીકરી નો પિયર આવે તો ક્યાં જાય બિચારી ના છે ને મોઢું બગાડ્યા કરે કોક દિવસે ને હાવ આવતી અહીંયા ટળી જાય નહીં આવે એ Darling, શું કરે છે? કાઈ નહીં, વાસણ કરવા લાગો. તો થાકી નથી જતી આટલું બધું કામ કરી ગઈ? એટલે તો કીધું કરવા લાગો. બોલ, ચિંતા કરે એમાં પણ સામો જવાબ આપે છે. સામો જવાબ કામ કરવા લાગો એમ કહું છું. સવારની લાગી છું, ઢોસા બનાવો, આ કરો. તો થોડો આરામ કરી લે ને. પછી મારે જ કરવાનું છે ને. હે ભગવાન, તને તો કહેવાનું મન છે તો બી નથી કહેવાતું. સારું બોલો, શું કહેવું હતું? તું જમી કે નહીં? બરોબર જમી. શું ખાધું તે? ઢોસા. તો પછી સાંજે ક્યાંક બહાર જઈએ આપણે. બેન આવેલા છે, ક્યાં જવાના? એટલે જ કહું છું ને, બેન આવેલા છે તો આપણે બહાર જઈએ ને. ક્યાં રાજ? એમને બી લઈને આપણે બે જઈએ ને. ગાડી લઈને શું કામ છે? ઓકે, ક્યાં જશું? પછી એમને એમને તો સર ક્યાં હું કંઈક બહાર કાઢી દઈશ. પણ જશું ક્યાં? આવો મારી ફેવરેટ રેસ્ટોરન્ટ. હા બસ, ખા ખા કરીને જાડી થઈ જાય. તમને કઈ વાંધો છે? અરે કે બીજી કઈ જગ્યાએ પણ જઈ શકાય ને. જરૂર છે કે ખાવા જ જઈએ. તો જ્યાં છો હોય ત્યાં. તમારે ક્યાં જવું છે? મૂવી ડેટ પર જઈએ આજે. પણ કઈ મૂવી જોશો? નવી કઈ આવી છે તને ખબર છે? કઈ નહીં, ત્યાં જઈને ડિસાઈડ કરશું આપણે. હા એ તો હવે ત્યાં જઈને ડિસાઈડ. પછી આઈસ્ક્રીમ ખાવા જશું રાતના. ચોક્કસ. એમાં ના પાડો. ખાવામાં તો એના નંબર નહીં. આઈસ્ક્રીમ તો મારો ફેવરેટ છે. વેનિલા સાચો. તું કામ કરી લે તે હું મારું કામ બતાવી. કેમ કરવાની લાગશે? આરતી શું કરે છે? બસ કઈ નહીં, થોડું કામ. હા હું શું કહું, આજે જે તે ઢોસા બનાવ્યા હતા અને જે શીરો બનાવ્યો હતો ને, આવે બહુ જ મસ્ત હતો. ક્યાં શીખી? મારી વાએ શીખવાડ્યું. બહુ સરસ. હા તારા ભાઈ બહુ સારી રસોઈ બનાવતા હશે કે તું આટલી સરસ રસોઈ બનાવે છે. હું શું કહું? હા બોલો. મને છે ને રાત્રે કંઈક અલગ ખાવાની ઈચ્છા છે. શું ખાવાની ઈચ્છા છે? જો તને આવડતું હોય ને તો તું બનાવજે છો, નહીં તો પછી બહારથી ઓર્ડર કરી દેજે. પણ હું આજે તો છે ને એ જ ખાઈશ. શું ખાવું છે તમે બોલો તો સહી. કહું? હા એકચ્યુઅલી એ વાનગીનું નામ તો છે ને મને પણ નથી આવડતું. હું તને ફોટો બતાવી દઈશ. એ વાનગી છે ને ઇટાલિયન ડીશ છે, સમજી? અને હા ઇટાલિયન ડીશ છે. જો ઘરમાં હર્બ્સ ના હોય ને તો હું છે ને બહારથી તને લઈ આવીશ. પણ આખી એનું મેનુ અને રેસીપી મારી પાસે છે કે કઈ રીતે બનાવાય. હું તને આપું છું, તું બનાવી દેજે. હા ને? એકચ્યુઅલી છે ને ઇટાલિયન પિઝા ટાઈપ જ લાગે. ઇટાલિયન પિઝા આવે ને એવું જ લાગે. તું બનાવીશ ને? હા બનાવીશ. હા આજે તારા હાથનું ખાઈશ, પછી કાલે રાધી ભાભીના હાથનું ખાઈશ, પછી પરમ દિવસે મારા માના હાથનું ખાઈશ. બસ અહીંયા આવો ને એટલે જલસે જલસા. મારે કોઈ જ કામ કરવાના નહીં, માત્ર ને માત્ર અહીંયા આરામ કરવાનો ને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું. અત્યારે છે ને મને બહુ જ તરફ લાગી છે. હું પાણી પી લઉં. તમે આ વાઇટ સાડી કેમ પહેરી છે? ઇટ્સ ફેશન. એકચ્યુઅલી છે ને બેટા, તું ગામડામાંથી આવી છે, હું નહીં. હું તો કહું કે મને જે ગમે ને એ પહેરી લઉં. અને જે ચટાપટાવાળી સાડી સમજ પડી? મને તો આ નથી સારી લાગતી તમારા સાથે. આવી સાડી તો હસબન્ડ વયો ગયો હોય ને તો પહેરાય. અરે આવું શું કામ બોલો છો? આ તમારો બોલ સાચો પડ્યો તો? આ મારો વર્ગ બિઝનેસ ટૂર પર ગયો છે. આવું બોલતા પહેલાં છે ને 100 વાર વિચાર કરો તમે. અને મને મનમાં આવે ને એ કપડાં હું પહેરું. અરે બેન પણ મને નહીં સારું લાગ્યું. નહીં સારું લાગ્યું એટલે મેં તમને કીધું. હે તમને સારું લાગે કે ના લાગે, મને સારું લાગે ને હું તો એ જ કરું, સમજે? ઓકે સારું. હવે છે ને તમે તમારું કામ કરો, હું પાણી પીને જાઉં છું. હા સંગીતા, આભાર. શું શું કરે બેટા? કાંઈ નહીં, આ પાણીના બોટલ ભરીને મૂકતી હતી બા. અને ભાભી છે ને આ રસોડાનું કામ પતાવતા હતા. મેં કીધું આજે છે ને મને ઇટાલિયન વાનગી ખાવાની છે અને એ છે પીઝા જેવી જ આવે, પણ મને છે ને એનું નામ ના આવે બા, એટલે મેં ઓનલાઈન જોઈ હતી. મેં કીધું હું રેસીપી અને બધી વસ્તુ તમને આપીશ, તમે બનાવજો. આને છે ને હું તને કીધું એક આદત, એને બધું ખાતા બહુ આવડે પણ એના નામ ન આવડે. એનું નાનું છોકરું બધું બહુ ભાવતું હોય પછી એમ કે ને મને મમ્મમ આપો, હવે એ મમ્મમ કહે ને એમાં આપણે સમજી જાવ કે એને શું ખાવું છે. આ એવી છે બા. શું તમે પણ મજાક કરો છો મારી? મને છે ને ઇટાલિયન વાનગી એટલે મને નામ ના આવડે. પેલું અંગ્રેજીમાં બધા બહુ લાંબા લાંબા નામ આવે ને એ સમજ ના પડે, પણ આ વાનગી દેખાય બહુ સરસ એટલે મજા આવે ખાવાની. અને છે ને બા એમાં પછી આખી એની રેસીપી આપી હોય, કેવી રીતે બનાવવાની, કેવી રીતે શું શું એમાં પડે એ બધું આપ્યું હોય ને. હવે તો આજકાલ તો ઓનલાઈન જમાનો છે બા. આને છે ને લાંબુ લાંબુ બોલતા આવડે, લાંબુ લાંબુ વાંચતા ન આવડે. એ વિશે મારી લાડકી એટલે બનાવી આપજો બેટા. બા હું ચાહું છું હા, હવે હું કંટાળી છું. પાણી પણ પીવાઈ ગયું ને, પાણી પાણી ભરાઈ ગયું અને ભાભી એમનું કામ બતાવે છે. થોડો કામ છે વાહ. હું એ 2-4 દિવસ આરામ કરવા આવું છું અને તમે કહો છો ભાભીને. અને આ પણ છે ને મારી બંને ભાભી બહુ સારી છે, નાની અને મોટી, એકે મને કાંઈ કામ નથી કરવા દેતી. બેટા આજે સવારથી આને ઢોસા બનાવ્યા, તારા માટે શીરો કાલે બનાવ્યો બહુ ટેસ્ટી. તો પછી રસોઈ બનાવે તો છે ને બે વાસણ આપણે ઘસીએ તો પાતળા ન થઈ જાય. હા એ વાત તો સાચી તમારી કે આપણે બે વાસણ ઘસીએ ને તો પાતળા ન થઈ જાય. પણ બા તમને તો ખબર છે ને મારા હાથનો દુખાવો, અત્યારે ખાલી પાણી ભર્યું ને દુખવા માંડે. એ જા ચીબાવલી જા, હુઈ જા. કઈ નહીં મારેવા દઉં કરે. આજે ને પહેલેથી જ આવી છે, લાડકી બહુ છે, ચીબલી એ બહુ છે, બસ ચપર ચપર કરતા આવડે છે, બીજું કાંઈ આવડતું નથી. પણ છે મીઠડી હો મારી. કઈ નહીં બા, હું કરી લઈશ, તમે ટેન્શન નહીં લો. હા હું કરાવું બેટા. ના 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 બા, હું કરી લઈશ, વાંધો નહીં. તમે આરામ કરો. હા બેટા. હું કહેતી હતી તું શું કહો? તમને ખુદને તો કાંઈ ઘરમાં દેખાતું નથી. મારી બેન મારી બેન મારી બેન, મને તમારી બેન નડતી નથી. જેમ તમારી બેન છે ને એમની મારી બેન છે. તો થાય છે હું? હજી તમે મને પૂછો તો થાય છે હું? હું એમ કહું છું એ 5 દિવસનું કંઈ નહીં આવ્યા. 5 દિવસના કેટલા દિવસ થઈ તો તમે જો એનું ઘર કોણ સાચવતું હોય, એના આવ હારા હું કરતા હશે એ તો વિચાર. હું 2 દિવસ મારા બાપાને ઘરે જાઉં છું, બીજે દિવસે ફોન આવી જાય છે અહીંયા મારા બાથી કામ નથી થતું. તો કેમ તમારા બાઈ તમારા બાઈ, એના બહાર એને કાંઈ લેવા દેવા જ નહીં. તો શું કરું? એને જાકારો આપું? જાકારો આપવાની વાત નથી, એક ભાઈની ફરજમાં એ આવે છે કે ક્યાંક પોતાના ભાઈના વધુ પડતા લાડના હિસાબે એનું ઘર ભાંગે નહીં. હું તમને એમ કહું છું કે લાડકોટ કરાય એમાં ના નથી, પણ એ 5 દિવસ કે 4 દિવસ કે 5 દિવસ વધારે રોકાણી છે તો એને રોકાવા દઈને જતી રહેશે 2 દિવસમાં. આપણે સામેથી કહેવું એના કરતાં એની જાતે કહે ને તો એ સારું લાગે. તમને ખબર છે એ અહીંયા આવે ને એટલે એનો ફોન સ્વિચ ઓફ કરી દેશે. ફોન કોના ઉપર આવે? બાપુજી ઉપર. બાપુજીને અહીંયા આવે છે હું કામ નથી ગમતું? કારણ કે એના સસરાવાળાનો કોકનો તો ફોન બાપુજી ઉપર આવતો હશે. તમે સમજવાની કોશિશ કરો. મને લાગે તમે જ તમારા બેનનું ઘર નહીં હાલવાથી. અરે ના ભાઈ ના, એવું નથી. પણ કદાચ મને એમ થાય કે 2 દિવસ માટે ક્યાં એને કહેવું એમ. આનો વચનો રસ્તો હું આપું તમને? હા કે ઓરાઓ આપણે છે ને જમાઈ જે બાર ટૂર ઉપર જાય છે ને એને બંધ કરીને ઘર જમાઈ લઈએ. હું કેવું તમે? મને તો એમ કે કેવો રસ્તો બતાવવાની છે, પણ છેલ્લે આ જ રસ્તો કાઢવો પડશે. જો તમારી બેન અહીંયા આવી રીતના રહેવા વહી આવશે અને ઘર ભાંગવા ઉપર આવશે ને તો આપણા બધાય પાસે છેલ્લો રસ્તો એક જ હશે. તું છે ને આ બધું નેગેટિવ બહુ વિચાર કરે. એ 5 દિવસ રોકાય એમાં તો ખરાબ દિવસો આવી જવાના. જોયું ને વાક મારો જ આવ્યો ને. લીમડો છે ને કડવો હોય પણ ગુણકારી હોય. બધાને ખબર છે કે હું બોલું છું કડવું પણ છે ને હોય સાચું. તો પણ તું આજ પૂછ લે ને. कि बेन हवे हमारे जमाई क्यारे आववाना छे। हाँ हूँ पूछी नाखे थाव, घरना कोई कई नहीं बोलता। तमे तो मारी बेन आवी मारी बेन आवी एम कईरा करजो बस, बीजू कई नहीं बोलता। ए पण तने साचुं कहूं, हां मने खबर नहीं मारी बेन मने बहुत वाली छे। बधाने बाप ने दीकरी वाली होय ने भाई ने बेन आई वालो होय ने मां ने पोतानी दीकरी वाली होय, पण वाल छे ने आम मापे मापे हारो लागे। मारा बापाने हूं नहीं वाली होय, मारा भाईने हूं नहीं वाली होय, बधाई बधुं होय पण हाव आम न होय, रेठे रेठू। ने तमने कोई नो के डोहू गाम में कालोला मंजू मासी कहता था तमार नणंद बे दी आया होय, तम काई कहता नथी। मैं कीधी तो कुमार आया न होय एटले आवे छे ने। मारे थोड़ू एम कहेवाय के नाना आईने पड्યું રહેવું એને ગમે છે યાર। ભઈ એની જીવતી 8 दिन મને સોતરે જોવા મળે છે જો તે એની જીવતી આવે એટલે આપણે આપણી બેન ને બોલાવવાની એવું છે? એની જીવતી નું ઘર ભાંગે એટલે આપણી બેન નું ભાંગવાનું એવું છે? એમ નથી કેતો, પણ એની જીવતુડી આય અઠવાડિયે 2 વખત આવતી હોય તો આપણને શું કહે? જો હું તમને સાચું કહું છું, મને જે લાગે છે ને ઈ મારી જગ્યાએ કદાચ ગમે હાહુ હોય ને तो एम ज विचारे जो 5 दी 10 दी आ रीतना हाहरियु छोड़ी पियरिया में जाती हो तो ये पछी न्याज भले रही। तो तू मन के आनो हूँ उपाय थाय के? एने घरना बधा सदस्योए जो बा ने समजाववू पड़े, तमारे समजाववू पड़े, बापूजी ने समजाववू पड़े। हूँ के ओली नानकानी वो काई काई कहेवा जाऊँ ने तो एने एम थाय के भाभी ने हूँ अहीं आवुं छुं ने गमतुं नथी। तमे द्यो एना सोगन तमारा हम से जो मने आवे ई न गमतुं होय तो। पर कहवानो मतलब एम से बेनू दीकरीओ क्यारेक ने कोक दी खारी लागे, पछी 5-5 दी हाव मावतरना घरे पड़ी रही नो हारू लागे। पण तू मने काई उकेल तो बतावानो, हूं केवाय ने हूं कराय? तमे बा ने बापूजी आ त्रणेय बेहीने आ वात करो के भाई राधी मने आम कहती थी, एमा काई कशे तो ज कीधुं हशे ने। पेला ई हूं कहेशे ई तो सांभळो, पछी काई निर्णय लेवो। तू एक काम कर, बान बापूजी ने बोलावो त्यारे बोलाव्यो तो वात करी। बा ए बा ए हां बेटा मारा बापूजी ने बोलाय ना हो ने। ए हां या हेलो तुमने बोलावे छे। तू बोला छे ती में बोल छोला कुतार छे। बोल बेटा। बापूजी ना आवे बिचारा ई भरंग माथी आया जोयो नाम काय। हां હું કામ હતું અત્યારે બોલાવ્યો મને? બા બાપુજી મારે એક વાત કહેવી છે। બોલી બેટા। કદાચ હું કહીશ તમને ખરાબ લાગશે પણ મારું માનવું એવું છે, હું એટલે તમારી વહુ 5 દી 15 દી મારા પપ્પાના ઘરે જાઉં એ તમને સારું લાગે? હા કદાચ લાગે ન લાગે, હા કદાચ ત્યાં કોઈ બીમારી હોય તો મારે જવું પડે। હવે કાલ કે પરમ દિવસે ઓલા મંજુ માસી મને પૂછતા હતા, મને કે તમારા નણંદ 5 દી 10 દી અહીંયા આવે છે તો હું એને ઘરે કોઈ કાંઈ કહેતું નથી। મારો કહેવાનો મતલબ એમ છે બાપુજી કે તમે ને બા અને આ સમજાવો ને સારું લાગે। હું કે નાનકાની વહુ એને કહી તો એને એમ થાય કે જો ભાભીને હું આવું છું ને નથી ગમતું। પણ જો બટા રાતી દીકરી અહીંયા ન આવે તો બીજે ક્યાં જાય? બા તમારી બધી વાત સાચી છે, દીકરીને માવતરના ઘરે આવવું જોઈએ, પણ એ ક્યારેક 10 દિવસે મહિને ભલે નુતકો મહિનામાં 2 વાર આવે પણ આ 5-5 દિવસના અંતરે નો હારું લાગે। બટા એ વચ્ચે જ્યારે 10 દી પહેલાં આવી હતી ને ત્યારે એને નહોતી ખબર કે જમાઈ જવાના છે દુબઈ એટલે એ ન આવત, પણ હવે ત્યાં ગયા છે તો એનું મન નહીં લાગતું હોય એટલે અહીં આવી છે। બા મારે કેવું તો ન જોઈએ પણ ન કરે નારાયણ અને એના હાવ હારા તરફથી જો કાંઈ કંઈ ઊંધો જવાબ આપશે ને તો આપણા લાડકોડના હિસાબે આપણે એનો સંબંધ તોડવાનો વારો આવશે। અને બાપુજી કે એના સસરાનો ફોન તમારી ઉપર નથી આવતો એનું કારણ ઈ છે કે બેન અહીંયા આવીને ફોન બંધ કરી દેશે। તો સાંભળ મારી વાત સાંભળ, આ ફોન તમારી ઉપર નથી આવતા, ઘરના મોભી તરીકે ફોન મારી ઉપર આવે છે અને ઘડીએ ઘડીએ જો હું તમને કહું ને તો તમને બધાને વહમું લાગે છે કે બસ મારી દીકરી છે મારી બેન છે હું કામ મારા ઘરે ન રોકાય, એનો એટલો જ હક છે। હક બધાનો સાચો પણ છે ને હક જ્યાં જતાવવાનો હોય ને ત્યાં જતાવવાનો હોય। એને સાસરામાં એના સાસુ છે સસરા છે દિયર છે તો એની સેવા કરવા માટે ન્યાનો રોકાવું જોઈએ। બાપુજી મને હવે તમારી વાત સમજાય છે અને રાધીએ જે વાત કરી ને એ પણ સાચી વાત છે, આમાં ક્યારેક સંબંધો વણસી જતા વાર ન લાગે। મેં પહેલાં તારી માને કીધું હતું કે આ છોકરી વારે ઘડી અહીંયા આવે ને એને કારણે આપણા ઘરમાં ડખો થાય ને હું એવું નથી ઈચ્છતો, અને જો ઝઘડો થયો ઘરમાં તો એનું કારણ આ છોકરી જ હશે જે વારે ઘડી આપણા ઘરમાં આવા કરે છે। પણ મારી વાત સાંભળો, તમે જે કહો છો ને આ રાધીએ કીધું ને કે ફોન સ્વિચ ઓફ કરી રહી છે એ મને અત્યારે ખબર પડે છે, નહીં તો હું કંઈ આવું થવા દઉં? મારી દીકરી હારીમાંથી અહીંયા પડી રહી, મને તે ગમતું હોય એ આવે તો મને એમ કે તમને નથી ગમતો, અચ્છા એના સસરાનો ફોન આવ્યો તો તમારે મને ભલે ને ગમે એ રીતે પણ તમારે મને કહેવું તો જોઈએ ને. મા દીકરી ક્યાં સાંભળો છો મારું? બાપુજી આપણે ઘરમાં ઝઘડો નથી કરવાનો, આપણે આ વાતનું સોલ્યુશન લાવવાનું છે. અને એક વાત જે બા કહે છે એ બરાબર છે, કોઈ માં પોતાની દીકરીનું ઘર ભાંગવા રાજી ન હોય, એ હજી લાડકોડમાં એની દીકરીને જોવા માંગે છે, ઈ તો ઠીક, આ નથી માનતા. આ તો તમે વાત કરી ત્યારે માયના, હવે જાજી વાતના ગાડા ભરાય એમને આપણે કેમ સમજાવીને અહીંથી મોકલવાને એ વિચારવાનું છે. પણ રાધી હું એમ કહું છું કે આમણે જો મને ખાલી એકવાર એમ કીધું જ ને કે એના સસરાનો ફોન આવે છે, હું 24 કલાકમાં હું એ છોકરીને સમજાવીને મોકલી દે, પણ મને ખબર જ નથી. અને તું અત્યારે કહેશ ને કે ફોન સ્વિચ ઓફ કરીને રાખેશ ત્યારે મને ખબર પડે. હવે છોડો બાપુજી, તમે અને મારી બા બે એને બોલાવી અને સમજાવો. આપણે રાધીજી હા આપણી સામે વાત કરશે ને તો એને દુઃખ લાગશે. આપણી સામે નહીં, મારી સામે કરશે ને એટલે તરત જ એને એમ થાય કે ભાભીએ ચડાવ્યા. હા ના ના, તમે આપણે બે જઈએ ને પછી બાપુજી બહુ પાડીને બોલાવજો એને. તમારું ક્રેડિટ કાર્ડ તમારી પાસે છે ને? મારે હાડી લેવા જવું છે. હા છે ને, હાલો આવો આપું તને. જઈ આવ્યો? હા જઈ આવ્યો. બાપુજી શાંતિથી સમજાવજો, રાડા રેડ ન કરતા. કેમ શાંતિ રાખે એ ભગવાન. આરતી બેટા, આરતી. હા બા, અહીંયા આવતો. હા બા બોલો ને. બેસ બેટા. બેન ક્યાં છે? બેન તો રૂમમાં આરામ કરતા હશે. એને કંઈ થયું? ના ના કાંઈ નથી થયું, ખાલી વાત કરવી છે. જા એને કહે કે બા બાપુજી બોલાવે છે. સારું હું મોકલું છું એમને. બોલો ને. આવો બેટા આવો. શું કહો છો? એટલે તારો ફોન આપતો. ફોન કેમ જોવો છે મારે? બેટા હા અત્યારે ફોન કેમ સ્વિચ ઓફ છે? બા બેટરી ઉતરી ગઈ હશે ને એટલે સ્વિચ ઓફ થઈ ગયો છે. જોયું ને ફોન આવવાના થાય ને એટલે ફોન બંધ રાખવાનો, અને પોતાને વાત કરી હોય વાત કરી લીધી અને પાછું સ્વિચ ઓફ. એટલે જવાબ આપવા પડે છે. હવે એ જવાબ ન આપે એટલે મારે આપવા પડે. આ શું કહે છે પપ્પા? બેટા હું સમજાવું તને. હા આ તારો ફોન સ્વિચ ઓફ ને સ્વિચ ઓફ જ રહી છે ને, તારા ઘરેથી તારા સસરાનો ફોન પપ્પા પર આવે છે. કેમ એવું બેટા? હવે છે ને જે થયું ને એ ઠીક છે, તો હવે મને ખાલી પ્રેમથી કહી દે કે થોડા દિવસે બેટા કેમ અહીંયા આવવાનું થાય? તું અમને બધાને વાલી છે, તારા રોટલાય નથી, અમને લોકોને ઓછા પડતા કાંઈ નથી થતું, પણ ખાલી તું એટલું કહે કે શું કારણ છે બેટા? બા કારણ કંઈ નથી, મને ત્યાં એકલા ના ગમે એટલે હું અહીંયા આવી જાઉં. બેટા તારું તો જોઈન્ટ ફેમિલી છે, કેમ ન ગમે? અને આપણી બહુ આરતીને કોઈ દિવસ તે પિયર જતા જોઈ? વચ્ચે મેં એને 2 વખત કીધું બેટા જાને મમ્મી પપ્પાને મળી આવને, તો કે ના એ લોકોને કામ હશે ને તો મને બોલાવશે, મારે એમને એમ નથી જવું, અને અત્યારે કોઈ વાર તહેવારે નથી એટલે મારે નથી જવું. બેટા અને તું એમને નહીં વાર નહીં તહેવાર નહીં કોઈ હાજુ નહીં માંદું, અને તને અહીંયા આવવાનું ગમે છે, કેમ એવું બેટા? મને કે દીકરા તું કંઈ અમને ભારે નથી પડતી, પણ તું પરિવાર લઈને બેઠી છો, આપણે એક સમાજમાં રહીએ છીએ, અને એ સમાજની જે રૂઢી છે ને જે પ્રથા છે ને એ પ્રમાણે જીવવું પડે. જો પપ્પા તમને મને એને ના ગમતું હોય ને એ તો ચોખ્ખા શબ્દમાં કહી દો કે તું આવે છે ને એ નથી ગમતું. અરે ગમવાનો સવાલ નથી બેટા, તું વાતને કેમ સમજતી નથી? સવાલ એક જ છે કે સમાજમાં અમારે પણ લોકોને જવાબ આપવા પડતા હોય છે. હા તો હું ક્યાં કાયમ આવું છું? આ મહિનામાં 5 દિવસ આવ્યા હોય પિયર તો પિયર આવ્યા ના કહેવાય. અને બીજી વાત મમ્મી કે આરતી ભાભી જો પિયર ના જાય તો શું મારે પણ નહીં જવાનું? હે ભગવાન બેટા તને પહેલાં જ શરૂઆતથી જ કીધું, અને છે ને થોડોક અવાજ ધીમે રાખીને બોલ, દિવાલને કાન હોય છે. તું અમને વાલી જ છે, બધાને વાલી છે, ઉલટાની તું જઈશ ને તો આ 2 ભાભીઓ નહીં ગમે. પણ બેટા આપણે સાસરે ગયા હોઈએ ને તો ત્યાંની આપણી કંઈક જવાબદારી હોય કે ન હોય બેટા? અને તું એમ કહે છે કે મહિનામાં 5 દી, હજી 10 દી પહેલાં આવી હતી, આ બીજા 8 દિવસ થઈ ગયા, તો અહીંયા ને અહીંયા જ છે ને, કેમ બેટા ઘર યાદ ન આવે? કીધું તું ને બા हूँ जयरे आई त्यारे कीधु तू ने तमारा जमाई गया है बिजनेस टूर पर तो रहीश हूँ थोड़ा दिवस अहींया। पण बेटा एने काम होय एटले तो जया करे अने आ तो ठीक है मान के आपणु घर हजी वधारे दूर होत तो शू तू तारा घरे थी अमारा घरे आवती रहे। बा दूर होत तो ने नजीक छे ने एटले तो अवर जवर थाय छे दूर होत तो क्या आवत। बेटा सारू नथी ई लोकोने शू लागे के एना ज मावतर छे ने एने बोलावी लेता हशे अने आ फोन बंद करावीने बेसाडी देता हशे एटले अमे लोको एने फोन ज न करीए। तमे शू जवाब आपे पप्पा? શું જવાબ આપો? મારે કયા મોઢે જવાબ આપો? બધી ફરિયાદો કરતા હતા। શું ફરિયાદ કરી? હવે એક વહુ હોય ને એની અપેક્ષા એ લોકોને પણ હોય અને એ ગૌડા માણસો છે, થોડું ઘણું ઘરનું કામ કરે તો ત્યાં હોય તો એને ટેકો મળે। આ તો તારે છે ને અહીંયા પિયરમાં તને તારી મા તરફથી વધારે પ્રેમ મળે છે, તારા ભાઈ તરફથી વધારે પ્રેમ મળે છે અને તારે તો પાટલેથી ખાટલે ખાટલેથી પાટલે कोई लीधु तो ऊबी थी लाओ थोड़ा भाभी आ बनाई दो ओलो बनाई दो खाई लीधु पाछो आराम में मोबाइल आ सिवाय कोई काम करे छे अहींया। बेटा बेटा पियर थी सासरे जाइए ने त्यारे ए ज आपड़ा साचा मावतर होय अने एनी सेवा करे। बेटा तो करू छू ने बा। बेटा तू अहींया नहींया होय छे, तू त्यां नथी होती। अरे अहींया आव्या पछी तू एके वार तारा सासू ससरा ने फोन करस कि मम्मी पप्पा तमे केम छो, हूँ आवी जाऊँ, हूँ अथवा काल परम दी आवी जाइश। काई नहीं अहीं आवीने बधु बंद करीने तू बेसी जाए त्यां ई लोको हाजा मांदा होय तो एनु कोण करे। दीकरा दीकरा आमा अमारा संस्कार लाजे ए लोको अमने कही जाए एने मोको मळे के दीकरीने आवे संस्कार आप्या हशे। साची वात छे नहीं? मारा 5 दिवस पियर रहेवा आवाथी तमने संस्कार आ ते बधु ज नडी आवे छे। पप्पा एम चोखा शब्दमां कही दो ने कि बेटा तू अहीं आवे ने अमने नथी गमतुं। दरेक वस्तुने प्रमाण होय, माप होय। हजी कहू छू बेटा मानी जाए, अमे बोलावशुं तने सामेथी, तारा सासू ससराने अमे फोन करशुं के मारी दीकरीने 4 दी अहींया मोकलो। पण बेटा आवी रीते न अवाय, आपणुं घर छे ने आपणी कांईक फरज बने छे। घरवाळो 4 दी बहार जाए एटले आपणे बहार निकळी जवानुं, ई घरनी फरज नथी दीकरा। सारूं बा हूँ आज सांजे जती रहीश मारा घरे। पण आवी रीते गुस्सा में नहीं। अमे तने छे ने ठपको आपीने के विषयने तारा अहींथी जवाब नथी। हाँ तारू घर छे तो आवती जती रही जाए पण एक माप में रहे। अमे सामेथी बोलाशुं, पप्पा पासे फोन करावडावीश के मारी दीकरीने 4 दी मोकलो अहींया। पण बेटा हजी तू समझी जाने, तू डाई छे, तारा सासू ससराए कोई दी फोन करीने फरियाद नहीं करी। आने फोन करीने एम के एनी तबियत केम छे, सारी छे ने, ई लोको त्यांथी बैठा बैठा तारी चिंता करे अने तने तने ए लोकोनी काई फरज में तारो नथी आवतो। बेटा बा बधुं ज मारी फरज में आवे छे, मने पण खबर पड़े छे के हूँ ए घरनी वहू छूं ने मारे ए लोकोनुं बधुं सार संभाळ राखवी जोईए। हवे छे ने तमे लोको हवे अत्यारे मारुं मगज नहीं खराब करो। हूँ जईने मारुं पेकिंग करूँ छूं, हूँ आज सांजे जती रहीश। अरे डाई दीकरी छे, तू अटलू सारू सारू बोली सके छे तो तू वर्ती आई सके दीकरा। सारू बा हूँ जाऊँ छूं। बेटा मोटू बगाड़ीने नहीं जा। हाँ चूक केवी अटक करवू लागे पण आजे के केवू पड़े छे ने ए माँ बाप तरीके आपणे कठोर बनीने केवू ज पड़े, कारण के एनो ज परिवार छे। काल हवारे एनो परिवार तूटे ने तो समाजे आपणे के आंगळी चींधे। साची वात छे। अत्यारे आपणो दीकरो राधी आपणने कही गया, ए वस्तु मने खटकती थी पण मने ए नोती ज खबर के आवुं बधुं अहींया करी करीने आवे छे अने मने ए खबर के एना सासू ससरा एने क्यांय हैरान नहीं करता होय पण आ छे ने आने अहींया आववानी टेव पड़ी एटले गई छे के आपणे एने स्वीकारीए छीए। एटले ज हूँ पहेलेथी कहेतो आव्यो एक तरफी प्रेम करशो ने तो आ घरमां दरार पड़शे, बीजा सभ्योने गमशे नहीं। आज नहीं काले कहीं वांधो ऊभो थशे तेनु कारण आपणे दीकरी जशे। एटले हूँ बे परिवारनी सलामती इच्छुं छूं, बे परिवारने हेप्पी राखवा माँगु छूं अने एटले ज एने प्रमाणसर आवा जवानुं कहूं छूं। साची वात छे तमारी। तमे छे ने एना ससराने फोन करी द्यो ने के आजे अमे संगीताने मोकलीए छीए सांजे। ए तो अहींथी निकळे ने एटले हूँ वात करी दऊं छूं। हाँ के थोड़ी वार में त्यां आवे छे। हाँ माना મારા પિયરિયાને કેવી રીતે સમજાવું કે હું સાસરીમાં નહીં જઈ શકું, મારો વર મને પ્રેમ નથી કરતો, એ બીજાને પ્રેમ કરે છે અને મારી નણંદો પણ મને ત્રાસ આપે છે. હું અહીંયા બધું હસતા મોડે સહન કરું છું, એ લોકોને ખબર પણ નથી પાડતી કે મારી ઉપર સાસરીમાં શું વીતે છે. મારા સાસુ સસરા તો સાસુ સસરા જ છે, એ પણ મને નથી સમજતા. હું મારા મા બાપને ત્યાં આવીને રહું છું એનું કારણ મારા મા બાપે તો ક્યારેય જાણવાની કોશિશ નહીં કરી. એમને કે હસતા મોડે અમારી દીકરી આવે છે, 5 દિવસ રહે છે અને જતી રહે છે. પણ મારા મનની વેદના હું જાણું છું. મોટાબેન શું થયું? ના ભાભી કંઈ નહીં, બેસો ને. તમે મારાથી છુપાવશો? તમને જે વાંધો હોય એ મને વાત કરો. તમને તમારી ભાભી ના સમજે? ના ભાભી, મને પણ વારે ઘડીએ અહીંયા ઘરે આવવાનું મન નથી થતું. અચ્છા, તો તમને એ વાતનું દુઃખ લાગ્યું મેં તમારા ભાઈને તમારી વાત કરી? ના, મને એ વાતનું દુઃખ નથી ભાભી. ભાભી, દુઃખ એ વાતનું છે કે મારે મારું સાસરું છોડીને વારે ઘડીએ પિયરમાં આવવું પડે છે, કારણ મારો વર શું કર્યું એમણે? તમારા નણંદોઈને હું નથી ગમતી, એમનું બહાર બીજે પ્રેમ પ્રકરણ ચાલે છે અને આને લીધે મારી નણંદો સાસુ સસરા હંમેશા મને તાના મારે છે. હું કેવી રીતે એ ઘરમાં રહું છું ને મારું જ મન જાણે છે, પણ મમ્મી પપ્પા કે તમને કોઈને ખબર ના પડે એટલે મેં ક્યારેય નથી જણાવ્યું. પણ આજે મારા સાસુ સસરાનો ફોન આવ્યો પપ્પા પર. મને એ ઘરમાં બિલકુલ નથી ગમતું ભાભી, હું અહીંયા જાણ પણ નથી કરતી. મોટાબેન સંભાળો તમારી જાતને. જ્યારે એક સ્ત્રીના શરીરમાં ફેરફાર આવવા લાગે છે ને એટલે આ પુરુષની જાત પોતાનો અસલી રંગ બતાવી જ દે છે. પણ તમે ચિંતા નહીં કરો. હા, એ વાત સાચી છે કે તમને મમ્મી પપ્પા અહીંયાથી જવા માટે કીધું, એ મેં જ એમને સમજાવ્યું હતું, એ માટે હું તમારી માફી માંગુ છું. પણ હું તમને આ ઘરમાંથી હવે નહીં જવા દઉં, હું તમને ન્યાય અપાવીને જ રહીશ. ભાભી, મને નથી સમજાતું કે હું કયો રસ્તો લઉં. અરે હું મરી છું? નહીં, શું કામ મરો? મરે આપણા દુશ્મન? અરે તમારી ભાભી, તમારા મા બાપ, તમારા ભાઈ તમને કેટલો પ્રેમ કરે છે, તો મરવાની વાત તો આવતી જ નથી. હવે આપણે મારા નણદોય ભાઈને સીધા કરીશું. અને હા, હવે તમારે અહીંયા જ રહેવાનું છે. આવવા દો તમારા સસરાનો ફોન, સાસુનો ફોન કે પછી છે ને તમારી નણદોનો ફોન. ચલો બહાર જઈને મારે આ વાત બા બાપુજીને કરવી છે. કોઈને અંધારામાં રાખીને આ તમને સહન નથી કરવા દે. ચાલો. ના ભાભી, તમે બા બાપુજીને નહીં કહો. જો મોટાબેન કોઈ વસ્તુ છુપાવીએ ને એનાથી મોટું સ્વરૂપ લે છે. આટલું મોટું દર્દ તમે તમારા હૃદયમાં લઈને આટલા હેરાન થતા હતા, તમારે એક વખત તો પોતાનું ગણીને કોઈકને કહેવું જોઈતું હતું. હું તમારી નહોતી પણ બા તો તમારા હતા ને, તમે એમ બધી વાત કરી હોત ને તો આનું કંઈક ને કંઈક નિરાકરણ આવે. પણ છોડો, તમે ચાલો મારી સાથે. હવે કેટલી વાર એને તૈયાર થવામાં? આવતી જશે હમણાં. કીધું છે ને એને, જેના મોઢે કીધું ને હું આજે જતી રહીશ, આવશે જ હમણાં. પાછું પરિયાર ન બદલે. હા હો, એના કાંઈ ઠેકાણા નહીં. રાધીની સાથે બેઠી છે? હા, ત્યાં એની રૂમમાં જોઈ છે ને, આવશે હમણાં. હા લ્યો, કેમ મારી બેનને કાચી ઊંઘમાંથી જગાડીને લાવી તું? અને તારી બેગ ક્યાં છે જવા માટે? તે તો કીધું તું ને હું આજે જતી રહીશ. કેમ કોઈ બોલતી નથી? आ जाऊ पड़े એટલે વહમું લાગતું હશે બીજું શું હોય બાપુજી બા અને તમે પહેલા તો હું જ માફી માંગુ કારણ કે મેં તમને એમને અહીંયાથી મોકલવા માટે ઉશ્કેર્યા હતા હવે સાચી વાત તમે જાણશો ને તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે શું વાત છે અરે તમારે કહેવાનું શું થાય છે મને એમ હતું કે મોટા બેન એના મનથી અહીંયા આવે છે પણ એમણે જે આટલી મોટી વાત એના મનની અંદર સાચવી રાખી હતી એ સાંભળીને આજે નથી તો હું હસી શકતી કે નથી તો રડી શકતી અને નથી તમને કહી શકતી કઈ વાત એવું તો શું છે પણ તમારે સાંભળવું છે ને મારા નણદોય અને તમારા જમાઈ એને બીજી પત્ની છે શું વાત કરે હા અને એમને मोटा बेन बिल्कुल नहीं गमता एमनी नणंद एमना सासू एमने कहवाना न कहवाना शब्द कहे तो आज सुधी केम कहीं बोलती नहीं संस्कारी ने खानदान घर की दीकरी होय ने ए हमेशा सहन करवामां मानती होय ए पोताना ससराना घरे कदाच गमे एटलू दुख पड़े कदाच गमे ते हद सुधी जाए ए क्यारे पोतानुं मोढुं नहीं खोलती अने हाँ आजे आजे हजी एने मने वाह बापूजी और भाई ने कहवानी ना पाड़ी के दुखी थशे बापूजी आपणे तो कोई दिवस बेन ने पूछ्यु पण नहीं कि तू शा माटे अहींया आवे छे एणे तो न कीधुं पण आपणे कोई दिवस समजावीने पूछ्यु पण नहीं अने एने आपणे धक्का मारवा लाग्या अरे हस्ती रमती अहींया आवती होय एनुं मन अहींया लागेलुं छे आपणे एम समजीने बीजुं तेने शुं पूछवानुं होय हाँ क्यारे केवी आपने बार थी अणसार मळे तो आपने पूछिए पण खरा पण आवड़ी मोटी बात एना दिल में छुपाई बैठी है ये तो आपने केम खबर पड़े बेटा आटला दिवस थी ए क्यारे उदास ही नहीं थई कि आपणे एने पूछिए कि तू केम उदास छे केम कई बोलती नहीं हवारथी उठीने खावू पीवू बस रमवू आ ज वात हती हवे क्यारे केम के मारे आज नहीं खाव आम तेम तो आपने एम थाय कि आ रोज हवारथी उठीने खावावाळी छोकरी का आवी बा तमने खबर छे एक कहेवत छे कि जे बहु हसतुं खेलतुं होय ने एनी अंदर दुखनो दरियो भरायेलो होय अने ए दरियो मारी आ मोटी बेननी अंदर हतो अने आपणे तो ठीक तमे तो एनुं लोय होवा छतां अने तमारी दीकरी होवा छतां एने समजी न शके बेन मने माफ करजे हूँ तने दुख तो न पूछी शक्यो अने तने जवा माटे कही रह्यो हतो ना भाई आमां तमारा कोईनो वांक नथी वांक मारो ज छे मारा नसीबनो छे अरे हाँ कारण के हूँ अहींया आवती त्यारे मने लागतुं के हूँ मारुं जीवन जीवी रही छुं मारी सासरी में तो हमेशा मैंने भेणा टोणा ज मळ्या छे अने हूँ तमने कहती ने कि तमारा जमाई वर्ल्ड बिजनेस टूर पर गया छे बिजनेस टूर पर नहीं पर एमनी बीजी पत्नी साथे फरवा गया अरे दीकरा और मोटो पहाड़ जेवुं दुख ते तारी छाती में धरवी राख्युं क्यारे अमने अणसार सुधा ना आववा दीधो આપણે સમજી નો શક્યા હું તમને લોકોને દુખી કરતા જોવા અને હા હજી આવા તેના મોઢે એણે મને નથી કરી એ તો ભલું થાય ભગવાનનું કે હું કપડાં મૂકવા મારા રૂમમાં ગઈ મને મેમને પૂછ્યું એમણે મને ના પાડી મને કીધું નહીં પણ મેં એને મારા સહમ આપ્યા ત્યારે એણે આ બધી વાત કરી બેન હજુ તારે કેટલા દિવસ સહન કરવું હતું આ ભાઈથી તારું દર્દ કેટલા દિવસ છુપાવવું હતું अरे बेटा ते दिल खोली हमने बात करी होत ने तो तारा प्रश्न उकेलवामां अमे बधा मददरूप थाता रहे सांभळो हवे कोई समाधान नहीं अने कोई उकेल नहीं हवे एने गमे एटलुं समजावशुं ने जमाईने तोय नहीं माने आनो एक ज उकेल छे छूटा छेलानी वात लईने आपणी दीकरीने आपणे हाचवी लઈએ हाँ बापूजी ज्यारे पुरुष छे ने एक स्त्री पर थी बीजी स्त्री पर मोहित थाय ने त्यारे समय आवे जे समझे छे अने ज्यारे समझे छे ने त्यारे बहु मोडुं थई गयुं होय छे अने कदाच दुनियाने जे केवुं होय के पण हवे हुं मोटा बेनने ए घरमां क्यारेय नहीं जवा दऊं क्यारेय नहीं साची वात छे बेटा तारी બાબુજી આપણે આજે જ જઈએ, વેવાઈ સાથે બેસી અને ચોખ્ખી વાત કરી નાખીએ. અમારી દીકરીને એક દિવસ પણ મોકલવી નથી હવે, અને જે હોય એ સમજી અને આપણે છૂટા કરી નાખીએ. અને હા, મારી નણંદ ઉપર ચડાવેલો એક પણ દાગીનો મારે પાછો નથી જોતો. એને કહેજો કે મારી નણંદ આટલા વર્ષથી જે તમારા ઘરે જમીને આ છે ને એનું ભાડું છે. અને બેન એક વાત કહું, તને અમારા બેડરૂમમાં બહુ ગમે છે ને? એ બેડરૂમ હંમેશને માટે તારો. અમે અમારા માટે ઉપર એક રૂમ બનાવી લઈશું અને તું હંમેશને માટે અમારી સાથે રહેજે બેન. તારે હવે ક્યાંય જવાનું નથી. અને હવે હા, હું તને વારે ઘડીએ નહીં ટૂંકું બેટા, એને તને ખીજા. આ તારું જ ઘર છે. જેટલો તારા ભાઈનો હક છે ને એટલો જ અહીંયા તારો હક છે. બસ હવે તારી આંખોમાં આંસુ નહીં પણ ખુશી જોવા માંગીએ છીએ. અરે ઘડીએ નહીં, હવે એને ક્યારે આપણે કશું જ નહીં કહીએ. બસ એને અહીંયા મન ભરીને રહેવા દો, ખુશી રહેવા દો. બા, તમે અને રાધી એ મારી બહેનને ઓલું લાંબા લાંબા નામ વાળી જે આઈટમ બનાવો છો ને એ બનાવીને ખવડાવો. અને હું ને બાપુજી વેવાઈને ત્યાં અત્યારે જ જઈએ છીએ. અત્યારે જાઓ, પણ નાનકાને આ વાતની ખબર ન પડે. મગજનો હાવ પાટેલો છે, એ કંઈક ન કરે નારાયણ, અને ત્યાં જઈને ખોટું પગલું લઈ લે છે. અને હવે બીજી કોઈ વાત નહીં, બાએ જે કીધું એ છૂટાછેડા એટલે છૂટા છે. ચાલો ભાઈ, ચાલો બાપુજી આપણે જઈએ. હા, અને તું ચિંતા ન કરતી, અમે આજે વકીલને મળીને કાગળિયા તૈયાર કરાવી દઈએ છીએ અને મોટા મોટી વાત પણ કરતા આવીએ છીએ. મારી દીકરી, હું આટલું વાલ કરતી હતી તો એના બાપુ મને ખીજાતા હતા, પણ ખબર નહીં કેમ અંદરથી એક સંકેત જ હતો કે આ દીકરી તારી જ છે ને તારે જ રાખવાની છે. બસ આખરે તો એ જ આવ્યું ને. પણ હવે હું મારી દીકરીને મારી નજરોથી આઘી નહીં કરું ક્યારેય.